હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? આપણે આજે વાત કરવાના છીએ ભુજના પ્રાગ મહેલની. બહુ સુંદર દ્રશ્યો જોવા મળશે આજે, તો વિડીયોની સાથે બન્યા રહેજો. આ છે એની એન્ટ્રી ગેટ, પ્રાગ મહેલ. એના અંદરના જે ફોટોગ્રાફ છે એના વિશે થોડી જાણકારી આપી દઉં. તરાણી વાસ, પછી નવલખો કોઠો જોઈ શકો છો તમે, કેટલું સુંદર બંધારણ છે એનું. અને આ બી જોઈ શકો છો, જુનવાણીનું બહુ સરસ મસ્ત મજાનું પોસ્ટર છે. અને વાત કરીએ એના બનાવટની ભાઈ, તો એની તમે જારી જોઈ શકો છો. જારીને તમે દ્રશ્યો બતાવું પાસે જઈને, કે એની જે ભરતકામ ને બાંધણી કામ ને જે રીતે એનું ઘડતર બનાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું એનું કારીગરીનું કામ છે. કેવા મસ્ત મસ્ત સારામાં સારા દ્રશ્યો બનાવ્યા છે. અને ભાઈ વાત કરીએ ગેટની, તો ખૂબ જ અદ્ભુત ચોંકાવનારો આ રસ્તો બનાવ્યો છે એમણે, એન્ટ્રી ગેટ રાજાના મહેલ સુધીનો. કોઈ બી એકવાર અહીંયા પ્રવેશ કરે એટલે અચંબિત થઈ જાય. આજુબાજુના નજારા, સ્તંભ, એ બધું કોતરણ કરીને બહુ સરસ મજાનું એક લુક આપવામાં આવ્યું છે, જોઈ શકો છો દોસ્તો. અને અહીંયાથી મળે છે એન્ટ્રી રાજાના દરબારમાં. જવા માટે પહેલાં તો શૂઝ નીચે ઉતારવા પડે છે, મોજા પહેરીને જ અંદર જવા માટે એન્ટ્રી મળે છે. એટલે ચલો આપણે જૂતા ઉતારી દઈએ, પછી કરીએ અંદર એન્ટ્રી. જોઈ શકો છો ભાઈ કેવો મસ્ત નજારો છે. આ રહ્યા રાજાજી. ચલો હવે આપણે અંદર એન્ટ્રી કરીએ. જોઈ શકો છો આ છે રાજાના મહેલનો દરબાર મંચ, જ્યાં રાજાઓ બેસે છે અને એમની સભા, સેનાપતિ, પ્રજા એ બધાનો અહીંયા સભા ભરાય છે. તમે જોઈ શકો છો મહેલની આ સુંદર તસવીર, સુંદર દ્રશ્યો, કે એક ટાઈમ માટે આપણે એને જોતા જ રહી જોઈએ. આ બધી જે તમને તસવીરોમાં જોવા મળે છે એમના બધા દ્રશ્યો બહુ જ અદ્ભુત હોય છે. એમના અદ્ભુત તોરણ જોઈ શકો છો, પણ મહારાજાના પૂર્વજોને તમે જોઈ શકો છો. આ રહ્યા મહારાજા, એમના પોશાક સન 1929 ના સમથિંગ, એટલા ટાઈમના પહેલાંના પોશાકો છે, જેને કવર કરીને સુંદર રીતે અહીંયા દેખાવ કરવા માટે રાખ્યા છે. આ એક વાઘ છે, અને આને ભાઈ રિયલ લાગે એવી રીતે બનાવટ રાખીને કાચમાં પૂરવામાં આવ્યો છે. એની સિલાઈ બી તમે જોઈ શકો છો કદની નીચે. એક માણસ એક સમય માટે જોઈને એમ કહી શકે ભાઈ આ એકદમ રિયલ છે, જોઈ શકો છો, પણ ભાઈ એને રૂ ભરાવીને બનાવવામાં આવ્યો છે. આ બે ઘડા છે, આ ઘડા મેડ ઇન ચાઇના. હવે પછી જોવા જઈએ તો એક શેર, સિંહ છે. સિંહનો તમે લુક જોઈ શકો છો. એક આ એક રિયલ સિંહ છે, પણ એના થોડા વિભાજન કરીને એને સીવીને રૂ ભરીને અહીંયા રાખવામાં આવ્યો છે. પણ એક સમય માટે તમે અચંબિત થઈ જશો કે આ રિયલ જ છે, અને બનાવટ બી એની એકદમ પરફેક્ટલી રિયલ એના ચામડાથી બનાવીને આવી રીતે રાખવામાં આવેલ છે. આ છે કચ્છના જૂના કોઈન, બહુ જૂના. પાયલો, અધિયો, ધાબુ, ડંગલો, એક ડકાડો, એક કોરી. આ છે મહારાજાની પાઘડી. આ છે મહારાજાના પોશાક. તમે જોઈ શકો છો એમની તલવાર પણ પડી છે. હવે જઈએ આપણે એમના ઝુમ્મર જોવા માટે મહેલના, તો બહુ સરસ રીતે અહીંયા એમને રાખવામાં આવેલ છે. તો ભાઈ આવો હતો પ્રંગ મહેલ, અને અહીંયા શાસન કરતા હતા રાજાજી. એમની સભા અહીંયા ભરાતી હતી, જોઈ શકો છો. કમસે કમ અહીંયા ઝુમ્મર બાંધવામાં આવે છે 7 થી 8 ઝુમ્મર. એમાં 3-4ની તો અત્યારે લાઇટ પણ ચાલુ છે. આટલા ટાઈમ સવાર હોવા છતાં અત્યારે પણ આ વર્કિંગ કન્ડિશનમાં જોવા મળે છે. હવે જોઈએ ભાઈ આ મૂર્તિ, અને ભાઈ આ મગર તમે જોઈ શકો છો, એ બિલકુલ રિયલ છે, પણ
પણ અત્યાર સુધી એને સાચવવામાં જે કારીગરી વાપરે છે ને એ જ અદભુત છે. આ રીસો તમે જોઈ શકો છો મહારાજાનો કેટલો અદ્ભુત અને ચોંકાવનારો છે. એનો આજુબાજુનો જે તો જોઈ શકો છો ગાઈસ, અહીંયા તમે રાજાજીની સભા ભરાતી હશે એ પ્રમાણે કેટલું સુંદર દ્રશ્ય છે. અને મહેલનો જે નજારો છે ભાઈ જોવાલાયક છે, ચોંકાવનારો છે, બહુ સુંદર લાગે છે. તો ભાઈ આ છે મહારાણાની બગી. આ બગીની આજુબાજુ ચાર માણસો બગી ઉપાડીને રાણીને સફર કરવા માટે લઈ જતા. તમે જોઈ શકો છો ઘણા પિક્ચરોમાં તમે જોયું હશે, બસ આવી જ બગીનો ઉપયોગ થાય છે. આમાં મહારાણીઓને બેસાડીને સફર કરવા નીકળતા હતા, સાઈડમાં પડદા બાંધી દે. બે બગી અહીંયા રાખવામાં આવેલ છે અત્યાર સુધીમાં.